સુરેન્દ્રનગરમાં ભાજપ પ્રદેશ કારોબારીનો આજે બીજો દિવસ છે ગઈકાલે કારોબારીની બેઠક બાદ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કાર્યકરોના ઘરે ભોજન લીધું હતું અહીં વાત કરીએ તો તેમણે કાર્યકરો સાથે તે બાદ ઠંડીથી રક્ષણ માટે તેમણે તાપણું કર્યું હતું ભોજન બાદ પાટીલ અને કાર્યકરોએ તાપણા પાસે બેસીને ચર્ચા પણ કરી હતી આ પ્રસંગે રત્નાકરજી વિનોદભાઈ ચાવડા પ્રદીપસિંહ વાઘેલા જગદીશભાઈ મકવાણા સહિતનાઓએ તાપણાનો આનંદ માણતા જિલ્લાની રસપ્રદ વાતો કરી હતી માઉન્ટ આબુમાં આજે પણ શીત લહેરનું માહોલ છે દૂર દૂરથી આવતા પ્રવાસીઓ ઠંડીનો આનંદ માણી રહ્યા છે ખાસ કરીને ગુજરાતીઓ શિયાળો શરૂ થતાં જ માઉન્ટ આબુ ફરવા જતા હોય છે પ્રવાસીઓ પણ આ ઠંડીનો આનંદ માણી રહ્યા છે ઠેર ઠેર બરફ જામી ગયો છે માઉન્ટ આબુમાં સતત કડકડતી ઠંડી પડી રહી છે તેમજ આ ઠંડી હજુ પણ યથાવત રહેશે તેવી આગાહી કરવામાં આવી છે हवाएं चल रही है और ठंड का मौसम अभी थोड़ा बढ़ रहा है कल से कल के मुकाबले आज ठंड ज्यादा लग रही है पर बाहर निकलने और वॉकिंग करने से थोड़ी बॉडी में गर्माहट भी है और आनंद भी ले रहे हैं यहाँ पे दो तो दिन से हम यहाँ पे वॉक करने आ रहे हैं मजे का मौसम है तो ये मौसम में रियली एक एक्सपीरियंस लेना चाहिए यहाँ पे घूमने का आबू में बाद से काफी ज्यादा ठंड है तो एक डिफरेंट एक्सपीरियंस मिलता है तो ठंडी का लुफ्त उठा रहे अभी